ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓની અંદર લાગી ગયા છે. વિધાનસભાની ચૂંટણીને હવે 90 દિવસથી પણ ઓછો સમય બાકી છે અને કોંગ્રેસ હવે મોડે મોડે જાગી છે. વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો જ્યારે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, કોંગ્રેસનું વલણ જે છે પહેલેથી નીરસ જોવામાં આવી રહ્યું છે અને આ નીરસ કોંગ્રેસને જગાડવા માટે, દોડતી કરવા માટે અશોક ગેહલોત અને કેસી વેણુગોપાલ જે છે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ સાથે મીટિંગો કરી રહ્યા છે, ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી રહ્યા છે, ચૂંટણીલક્ષી રણનીતિઓ પણ ઘડવામાં આવી રહી છે. પણ એક વાત જે છે આ મીટિંગોની અંદર ખૂબ ચર્ચામાં આવી રહી છે કે અશોક ગેહલોત જે છે તેણે કાર્યકર્તાઓને ઠપકો આપ્યો છે અને એક્ટિવ થઈ જવા માટે જણાવ્યું છે, નહીતર અન્ય પાર્ટીઓનો ડર પણ તેમણે આ મીટિંગોની અંદર વ્યક્ત કર્યો છે. શું કહ્યું છે અશોક ગેહલોતે, જુઓ આ વિડીયોમાં. નમસ્કાર, હું સેજલ સોનછત્રા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અહેવાલો પ્રમાણે અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિતના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે લઠ્ઠાકાંડથી લઈને અનેક એવા મુદ્દા પર કોંગ્રેસની ઢીલી નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલો મોટો લઠ્ઠાકાંડ થયો છતાં કોંગ્રેસ તરફથી જોઈએ એટલા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા નથી. અશોક ગેહલોતે વધુમાં તમામ કાર્યકર્તાઓના કામની વિગતો પણ માંગી અને જે જે કાર્યકર્તાઓ સક્રિય નથી અથવા બરાબર કામ નથી કરી રહ્યા તેમને ઠપકો પણ આપ્યો છે કે એક્ટિવ થઈ જાઓ, નહીતર આમ આદમી પાર્ટી પતાવી નાખશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ બેઠક દરમિયાન કયા નેતાઓ તેમને મળશે અને વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલાં જેવી રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે એનાથી ભાજપમાં નવાજૂની થવા લાગી છે. આમ આદમી પાર્ટીની બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતની મહિલાઓ મુદ્દેની મોટી જાહેરાતોના પગલે હવે ભાજપ સામે આમ આદમી પાર્ટી પણ ઊભી રહી ગઈ છે. નોંધનીય છે કે કોંગ્રેસનું આ ચૂંટણીમાં વલણ થોડું નબળું હોવાને કારણે અશોક ગેહલોતે મોટા પાયે કાર્યકર્તાઓને ઠપકો આપ્યો છે અને તેમણે કહ્યું છે કે જો આવી જ રીતે રહેશે તો અન્ય પાર્ટીઓ પતાવી નાખશે. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. સાથે જ ગુજરાતના તમામ રાજકારણના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક.